हाय हाय अनिल, पड़दा है पड़दा। रमण काका, पड़े देखे कोई ही ही नहीं, पड़े देखे पीछे कोई नहीं है। ओ हो 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 बेटा, कामिनी तू अहिया? हाँ काका, मारे काम हतु ने एटले मारे मोडू थाय छे, हूँ जाऊँ छू काका। जय श्री कृष्ण। जय श्री कृष्ण। नाम हतु मोडू थाय छे पेलो अनिलियो अहिया, पण एने वेकेशन तो छे नहीं, तो आयो केवी रीते? मने मूर्खो बनावे छे। चलो एक अठवाडिया नु कामकाज आपने मली गयो, अब देख मजा। पड़दा है पड़दा। આમાં આટલો બધો ટેન્શન શું કરવા લે છે? ટેન્શન તો થાય ને યાર, આ વાત પેલા ડોસાને ખબર પડી છે ને, તે આખા ગામમાં ઢંઢેરો પીટશે। અરે અનિલ, આ એક ને એક દિવસે તો થવાનું જ હતું ને, હવે ટેન્શન લઈને શું ફાયદો? તું માને છે ને કે તે જે કાંઈ કર્યું છે ખોટું નથી? હા પણ 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 કંઈ નહીં, તું તારી જાતમાં વિશ્વાસ રાખ। પણ યાર કામિનીની ચિંતા થાય છે, આ વાત જો એના ઘર સુધી પહોંચી જશે ને તો એના ઘરવાળા તો ઊંચા નીચા થઈ જશે યાર। જો અનિલ, આ સમય એક ને એક દિવસે તો આવવાનો જ હતો, અને આ બાબતે તમારે બંનેને તૈયાર રહેવું જોઈએ। તું છોકરો થઈને આટલો ગભરાય છે, તો કામિની તો છોકરી છે યાર। મને કઈ સમજાતું નથી કે હું શું કરું ને શું ના કરું। હવે તું એક જ કામ કર, તારું મગજ શાંત રાખ અને આશા રાખ કે રમણ કાકા આ વાત કોને નહીં કરે। ખબર પડી ને વિશ્વાસ આવ્યો કે નહીં? મારું બેટું, તારી વાત તો બિલકુલ સાચી, જેવા બંને લોકોએ મને જોયો કે મો છુપાવા લાગ્યા। બોલો, અરે મો તો કારું મેં થઈ ગયું ના હોય, મને લાગે છે આ દારમો જરૂર કંઈક કારું છે। અરે આખી નાખી દાળ કાળી છે, તારી વાત સાચી। તો હું તમને એમ કહું છું કે તમે જઈને મગન કાકાને વાત કરો, આ એમને આ વાત વિશે કંઈ જ ખબર નથી એવું મને લાગે છે। તારી વાત સાચી, પણ કહું છું જીવુ, આપણે આ રીતે કોઈના ઘરમાં માથું ના મરાય? કેમ ના મરાય? એ આપણા પડોશી નથી? હા છે ને, એમની દીકરી એ આપણી દીકરી જેવી નથી? ખરી ને? તો પછી કેમ ના મરાય? એ વાત ખરી, તો પણ જીવો હું કહું છું કે મારા બે ચાર મોટા મિત્રો છે,
આ બાબતમાં એમની સલાહ લઈને પછી આગળ વધીએ તો. હા, આ વાત તમારી સાવ સાચી. આવી બાબતમાં બે ચાર જણને સાથે રાખવા સારા. પણ હું તમને એમ કહું છું કે હે ભગવાન, આ આજકાલના છોકરાઓને થયું છે શું? શી ખબર, આ મા બાપના હાથમાં રહેતા સુદ્ધા નથી. ખરી વાત. હું તમને એમ કહું છું કે આ નવી પેઢીનું થશે શું? ઉઠામણો. તને શું બધાને કહીશ.
સમય આવે પછી કઈ. એ આ સમય ક્યારે આવશે? જી સુધી તો એ સમય નથી આવ્યો, પણ લાગે છે એ સમય જલ્દી આવશે. જોયું છે વાત બિલકુલ સાચી છે. પણ રમણ કાકા, હું એમ કહું છું કે એ બે જણા વાતો જ કરતા હતા કે પછી બીજું કોઈ? અરે બ્રહ્મભટ્ટ, તારામાં તો બુદ્ધિ જ નથી. અરે જાહેર માર્ગ ઉપર વાતો જ કરે ને, કઈ બીજું થોડું? બરાબર છે, બરાબર છે રમણ કાકા, પણ મારું શું કેવું છે, જાહેર રસ્તા ઉપર ભલે વાતું થતી હોય, પણ એમાંની એકે વાત તમે તમારા કાને સાંભળી ખરી. જુઓ, બહુ સાચી વાત કહું, હું જ્યારે ત્યાં ગયો ત્યારે અનિલ્યો એકલો ઊભો હતો. જો પણ આગળ સાંભળ્યો તો ખરા, થોડી વાર થઈ અને અનિલ અનિલ કરતી બૂમો પાડતી કામી ની આવી, અને મને જેવો જોયો ને એવી આમ સિયાવિયા થઈ ગઈ, એની ચોરી છુપી પકડાઈ ગઈ. મારું શું કેવું છે કે કામિનીના ઘીરે આ વાતની ખબર હશે ખરી? કેવી વાત કરો છો, એના ઘેર ખબર હોય તો પછી આમ ચોરી છુપીથી મળવું જ ના પડે ને, એટલે એના ઘેર ખબર નહીં હોય. આપણે લોકો એના ઘેર ખબર આપવી જોઈએ, પાડોશી તરીકેનો આપણો ધર્મ બજાવવો જોઈએ. સાચી વાત છે, રમણ કાકાની વાત સાચી છે. બાકી આ તમને કહું, આપણી પેલી બાજુની ત્રીજી પોર નહીં, પેલી થઈ ધનપુવાની પોર, ધનપુવાની પોર, તો આગળ એક છોકરો સાપુ નાખવા આવતો હતો. રોજ અમારે સાપુ નાખવા આવે અને પેલી છોડી સાપુ લેવા જાય, તે બે વચ્ચે એવી ઓખ બિચોલી થઈ ગઈ કે પેલો સાપુ નાખવા વાળો છોકરો પસ્તીની જેમ પેલી છોકરી ને ઉપાડી નાખી ગયો. આખા પોટી બદનામી થઈ. રોજ એક કોલેજ ની છોડી બેહે, પછી કોલેજ જાય, રોજ છોડી બેહે કોલેજ જાય. પછી ત્રીજા મહિને શું થયું કે ઘોડા ગાડી વાળા એ ગાડી છોડી દીધી અને ઘોડા ની ઉપર છોડી ને બેહાડી અને ભગાડીને લઈ ગયો. અપરેણ કરી ગયો. તો જુઓ, આપણે આપણી જુવાન બેન દીકરીઓને બચાવ કરવા એક ઠરાવ કરીએ. શું? હવારે આ દૂધવાળા આવે છે ને, તો દૂધ લેવા હારું કોઈ જુવાન બેન દીકરીઓને નીચે નહીં ઉતારવાના. આપણે ગયડા હોય દૂધ લેવા ઉતારવાનું, આપણને થોડો બગાડી જવાનો. તમે લોકો વિચાર્યા વગર આમ બધું બોલે જ રાખો છો? કેમ કેમ વિચાર્યા વગર બોલવાની વાત કરો છો? આપણે એના ઘેર ખબર તો આપવી પડે કે નહીં? આપવી પડે, આપવી પડે. વિચાર્યા વિનાની ક્યાં વાત છે? એ છોકરી છે, આ મગન કાકાની આપણી જ છોકરી છે ને. પછી પડોશી તરીકે આપણી છોકરી હોય એમ જ સમજીને આપણે ચલો મગન કાકાને. આ તો આ ઢીલો પડ્યો, આ રમણ કાકો ઢીલો પડ્યો. બાકીની જગ્યાએ હું આવું ને તો એક ધોલ મારીને ઘેર મોકલીને ચતરગત જલ્દી છોડી મારી હઈ જાય ખાની મુની વઈ જા. અરે તમે લોકો કેમ ભૂલી જાઓ છો કે કામિની સાથે જે છોકરો ફરતો હતો એ અજાણ્યો નથી. આ મગનભાઈ જેમ આપણા પાડોશી છે એમ મુકુલ પણ
સાચી વાત છે, પણ એ મુકુલભાઈ નો દીકરો અહીં ક્યાં ભણે છે? હા, એ તો બહાર ગામ ભણે છે. બહાર ગામ ભણે છે, બરાબર. હવે અહીં કામી નહીં આયરે, અને બહાર ગામ બીજી કોક છોડ્યું હારે નહીં ફરતો હોય એની ખાતરી શું? અને એટલે જ કહું છું કે આમ ખોટી ચર્ચા કરીને વાતનું વતેસર કરી અને આ આવું બધું કરીને આ આપણી પોળની આબરૂ જતી કરવાની છે. પણ એટલે એટલે તમારે કહેવાનો મતલબ એમ છે કે કોક બનાવ બનો, પેલો પેલી છોડીને લઈને નાહી જાય તો સુધી આપણે હાથ પર હાથ નાખીને બેસી દેવાનું. અરે ના ના, એ તો મારા તમારા જેવા ખાધેલ ના કરતા પણ આપણને આટી મારે એવા એ છોકરાઓ છે બધા, એના મા બાપને એને જાણ તો કરી જશે. જાણ કરી હોય તો પછી આમ ચોરી છુપી થી મળવાની શી જરૂર છે? ખુલ્લમ ખુલ્લા ના મળે એના બંનેના મા બાપને સમય લેવા માટે થી ને એ લોકો જરા થોડોક વખત રાહ જોતા હશે, જેવું ને પરિણામ આવશે એટલે બધાને ખબર પડશે. અને સમય ગયા પછી બંનેના ઘરેથી ના પાડી તો બંનેની ચો મોડો છો, બંનેમાંથી એકના ઘરેથી ના પાડી તો? તો એ બધું ઉપરવાળાને હાથ છે, નક્કી કરે પ્રમાણે થશે. તો ઉપરવાળાના હાથમાં છે તો હું એમ કહું છું રવિન્દ્રભાઈ આપણે ને અત્યારવાળા શું કહું મોસાકુટ કરે છે, આપણા મગજ બગાડીએ છે. ચાંદિયા ચર્ચાનો કોઈ અર્થ ખરો? ખોટો ટાઈમ બગાડવા જેવી વાત છે. તમારો કોઈ કામ ધંધો નહીં, મારે તો છે ને તમારા ઘેર તમારા ઘરવાળા છે ને પેલું શું તમારા પેલા સૌરાષ્ટ્રની દક્ષે હવે આજે કોના ત્યાં બ્રહ્મટ નો જ વારો. અરે સમીર બેટા તું? હા માસી. આમ અચાનક મંદિરમાં? હા માસી. ભગવાન પાસે કઈ માંગવા આવ્યો છે કે શું? શું માંગ્યું ભગવાન પાસે? બસ એ જ કે અમારા દોસ્ત અનિલને જે જોઈએ તે મળી જાય. અને તારા માટે શું માંગ્યું? મારા માટે એ જ કે આ માસીના ઘરમાં એમનો દીકરો બનીને અત્યાર સુધી જે રીતે રહ્યો છું એ જ રીતે આખી જિંદગી હું. અમારો ભગવાન છે ને બધાની પ્રાર્થના બધાની ઈચ્છા પૂરી કરે છે, અને તારી ઈચ્છા પણ જરૂરથી પૂરી કરશે. અરે માસી તમે તો કહો તમે શું માંગ્યું અને કોના માટે, કાકા માટે કે અનિલ માટે? બેટા તારા કાકા પાસે તો બધું જ છે, અને અનિલ માટે માંગવા વાળો તારા જેવો મિત્ર છે. પણ મારી સોનાલી સાવ એકલી છે, એ ભગવાન પાસે બીજા માટે તો શું પોતાના માટે પણ કાંઈ માંગી શકતી નથી. બસ ભગવાનને એક જ પ્રાર્થના છે, મારી સોનાલી હંમેશા સુખી રહે, એને કોઈ જ દુઃખ ના પડે, કોઈ જ તકલીફ ના પડે, અને હંમેશા ખુશ રહે. બસ બસ એક જ પ્રાર્થના છે ભગવાનને. તમારો ભગવાન તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરશે માસી. ઘરની ઓઢી લચાવ બેઠી દિલ સુજી દીધી વાલો.
दर्शक मित्रों, आपने अमारी दूरदर्शन अमदावाद निर्मित सौ प्रथम दैनिक धारावाहिक एक डालना पंखी गमे छे एनी प्रशंसा करता पत्रों अमने मळ्या छे, आपनो खूब खूब आभार। मित्रों, आ अमदावादनी पोळनी वात नथी, ए गुजरातनी पोळ, शेरी, महल्लो, खड़की, पा के सोसायटीनुं मकान होई शके। आपने त्यां कोई हास्य रसिक, रमूज के गम्मत वाळो कोई प्रसंग बन्यो होय तो आप अमने लखीने जणावशो पत्र द्वारा, अने आपनो जो पत्र पसंदगी पामशे तो अमे अमारी दूरदर्शन अमदावादनी कैमरा टुकड़ी साथे आपने त्यां उपस्थित थईशुं, अने एनुं आ प्रसारण आ दैनिक धारावाहिकना अंतमां अमे करीशुं। आ माटे तमारे अमने पत्र लखवो पड़शे, अने पत्र लखवानुं सरनामुं आ प्रमाणे छे: नियामक श्री, दैनिक धारावाहिक एक डालना पंखी, दूरदर्शन केन्द्र, फलतेज ठेकरा, अमदावाद 38 00 54।